હેલો હેલો લવલીઝ દિસ ઇઝ આર જે સલોની ફ્રોમ રેડ એ ફેમ એન્ડ કેટલી સરસ મજાની મૂવીઝ કે જે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ ફેમિલી વેલ્યુઝ આપણામાં વધે ફેમિલી જોડે થોડા વધારે આપણે ક્લોઝ આવીએ જે રિલેશન્સ છે હ્યુમન રિલેશન્સ એની વેલ્યુ આપણે સમજીએ એવી મૂવીઝ જે બનાવે છે આપણી માટે એવા ઉમેશ શુક્લા જે આપણી સાથે છે હેલો સર પ્લીઝ ટુ મીટ યુ ઇટ અ ફેન મુમેન્ટ ફોર મીસ થેન્ક યુ સો મચ ય તો પહેલા તો સર આજે આપણી નવી મૂવી આવી રહી છે આખમે ચોલી અને હું જે સ્ટાર કાસ્ટ જોઉ છું સુંદર મજાની આ બધાને લઈને કેમ નથી આવે ના બધા અલગ અલગ રીતે વ્યસ્ત છે અને મારો જ ગઢ છે હા તો પછી હું કેમ ન આવું અહીંયા બહુ મળું વાત કરું બિલકુલ તો એકવાર સ્ટાર કાસ્ટ વિશે વાત થઈ જાય બધા વિશે કઈક કઈક કહો ને અ પરેશભાઈ થી જો શરૂ કરીએ તો પરેશભાઈ સાથે હું નાઇન્ટીન એટી સિક્સથી કામ કરું છું એમની સાથે એમના નાટકોમાં મેં બેકસ્ટેજ કર્યું છે પછી એમનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યો છું અને હવે હું એમને ડિરેક્ટ કરું છું સો આ કેવી જર્ની કેવું ફીલ કરાવડાવે છે અને એમના શું રિએક્શન છે આ ગ્રોઈંગ પીરિયડમાં ઓફ કોર્સ ઇઝ ઓલવેઝ વિથ મી ઓલવેઝ ગાઈડેડ મી મને હંમેશા એમણે સરસ માર્ગદર્શન આપ્યું છે એન્ડ ઇઝ લાઈક માય ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ સો યા અને પછી શર્મન મારો જુનિયર પણ થિયેટર થી અમે સાથે કામ કર્યું છે પણ ખૂબ જ સુંદર એક્ટર પછી થ્રી ઇડિયટ્સ ને એને જે બધા કામ કર્યા રંગદે બસંતી તો અમે એને આમ જોતા અરે વાહ શરમણ ક્યાંથી ક્યાં પહોંચી ગયો તો એની પણ એક અલગ જર્ની છે ફરારી કી સવારી કેટલા સુંદર કામ કર્યા છે એણે અભિષેક બેનરજી હમણાં ખૂબ જ ઓટીટી પર પણ છાઈ ગયો છે અને સ્ત્રીને એ બધી ફિલ્મો તો તમે એનું કોમિક ટાઈમિંગ જોયું જ છે દિવ્યા દત્તા છે વિજય રાજ છે બધા ચેમ્પિયન છે ચેમ્પિયન્સ છે એટલે આમ કોમિક ટાઈમિંગ નો તો ધમાલ બોસ છે બધા બધાને એકસાથે એક ફ્રેમ માં જોવાની મજા પડી જાય અને એની સાથે એક લાવો હતો સર અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ને એક ફ્રેમ માં જોવાનો યા યા સો વોટ વોઝ ધેટ એક્સપીરિયન્સ ફોર યુ સુપર એટલે 27 વર્ષ પછી એ લોકો એ સાથે કામ કરેલું 102 નોટ આઉટ માં ત્યાં સુધી એ લોકોએ વચ્ચે કામ નતું કર્યું તો પહેલા એ બહુ જુલું હતું કે કદાચ

વાત વાત વેન વી ટોક અબાઉટ કોમેડી ફિલ્મ્સ આઈ લવ ઇટ કોઈ પણ ઝોનની હોય અમુક વાર કોઈ પણ લેંગ્વેજની હોય બટ ધેટ ફન એલિમેન્ટ કેમ કે બેઝિકલી આપણે સિનેમા ઘરોમાં જતા જ એટલે હોઈએ છીએ કે આ એવરી ડેની જે બધી જુદી જુદી આપણી પ્રોબ્લેમ્સ છે હસલ છે એમાંથી આપણને થોડું આમ રિલેક્સેસન મળે થોડી હાથ પગ વગરની કોમેડી પર થોડું હસું આવે સો ફોર યુ વોટ આર ધોઝ ગો ટુ મૂવીઝ કે યાર એ તો સલોની મજા પડી જાય છે જોવાની અને મજા પડે એવું કઈ એટલે મને હંમેશા જે હું ઋષિકેશ મુકરજી ની ફિલ્મો ની વાત કરું ત્યારે હું નાનો હતો ત્યારે મે બધી ફિલ્મો થિયેટરમાં જોઈ છે ગુલમલ ને બધી ફિલ્મો જે હતી બાસુજી ની ફિલ્મ હતી ખટ્ટા મીઠા એ બધી ફિલ્મો એટલી એન્જોય કરી હતી ત્યારે મને હંમેશા થતું કે જે અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા જતા ત્યારે ત્યારે એટલી મજા આવતી મને કે હવે આ કેમાં ટાઈમ જતો રહ્યો આ પેндеમિક માં પણ એટલું બધું ડાર્ક કન્ટેન્ટ બધું આવવા માંડ્યું કન્ઝ્યુમ કરે છે એટલે ગાલી ગલોચ વાળી મારધાડ ક્રિમિનલ ગોરી એટલે એકદમ કે કે ગ્રુસમ લેવલ ના ક્રાઇમ્સ ને બધું આવવા માંડ્યું મને એમ છે કે જે એક ફેમિલી ફિલ્મ ની જે મજા છે જેમ કે 102 નોટ આઉટ માં કે ઓ માય ગોડ માં તમે ત્રણેય જનરેશન સાથે બેસીને જોઈ શકો તમને એવું ન થાય કે હું મારા પપ્પા સાથે સામે આ કેવી રીતે મળાવું ત્યાં દ્રશ્ય કેવું ચાલી રહ્યું છે તો આઈ ઓલવેઝ ફીલ કે એક એવી ફિલ્મ બનાવો એક એવી વસ્તુ બનાવો પછી એમ થયું કે બનાવે કોમેડી તો ઘણી બધી હોય પછી મન થયું કે ચલો હમણાં આપણે એક એવા સ્કેમની વાત કરીએ જે ફેમિલીમાં થયું હોય નોર્મલી જેટલા પણ સ્કેમ તમે જોયા હોય પૈસા ને લગતા હોય શેર ને લગતા હોય કે પછી કોઈએ ઉધારી બહુ કરી નાખી ને હવે કેવી રીતના એને ક્યાં ભાગી જવું એના માટેનું સ્કેમ હોય બેંક ના સ્કેમ હોય એવા બહુ સ્કેમ છે પણ ફેમિલીમાં ધારો કે કોઈ સ્કેમ થાય અને ફેમિલી ધારો કે એક સાથે ઉભા રહેવાનું ઊભા રહેવાનું થાય તો કેવી રીતના થાય સાચી છે તો એમાં અમારી જ ફેમિલીમાં આવો એક ઇન્સિડન્ટ થયો તો આ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ કે આજે બધાની અલગ અલગ ખુદની એક ઓળખ છે અને

અને લગ્નના ત્રણ કે ચાર દિવસ પહેલા અમને વસ્તુ ખબર પડી હતી અને અમે લોકો ક્યાં જઈએ ખબર ન પડે દેશમાંથી ગામમાંથી બધા લગ્ન માટે આવી ગયા છે શું થાય ને હવે કેમ કરીએ પણ એ ફેમિલીના જે ઇમોશન હતા જે એ લોકોએ જે રીતે વાત કરી કે તમને થાય કે યાર આ લોકો માણસો તો સારા છે તો મને થયું કે આને આપણે સંગોપાંગ ધારો કે સ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરીએ અને બીજા બધા કેરેક્ટર્સ થોડા ફિક્શનલ બનાવીને હિલેરિયસ આખી વસ્તુ ઊભી કરીએ બીકોઝ ધીસ સોરી પ્લીઝ કન્ટિન્યુ યા એટલે એ વસ્તુ છે કે આપણે ઇનોસન્સ સ્કેમ કરીએ જે ફેમિલી એન્જોય કરી શકે ટ્રુ એ ઇટ ઇઝ એકચ્યુઅલી અ વેરી ન્યુ આઈડિયા એન્ડ આ ટોપિક પણ ઇન અ વે બહુ સેન્સિટિવ છે કે યુ નો એવરી વન ઇઝ હેવિંગ દેર ઓન સ્ટ્રગલ્સ ઇન લાઈફ અને આ બધી વસ્તુ એક નોર્મલ હસતા ખેલતા માહોલમાં આપણે જોઈએ તો કદાચ એ પણ પચાવી શકે લોકો કે એવરીથિંગ ઇઝ સ્કૂલ ઇટ્સ ફાઇન તમને ફિલ્મ પત્યા પછી એમ થશે કે આ કેરેક્ટરોને છોડીને મારે જવું નથી ઓ ગ્રેટ હે એટલા ઇન્વોલ્વ થઈ જશો તમે આ કેરેક્ટર્સ થી કે મજા પડી જશે એમાં અને આમાં એક બાળક પણ છે એટલે ઘણીવાર શું હોય કે ઘણા પ્રોબ્લેમ એવા હોય કે મોટા મોટા ફેમિલીમાં સોલ્વ કરી નાખતા હોય આમાં તો બાળકને પણ એ ઈશ્યુ ખબર પડે છે અને બાળક પણ પોતાની રીતે કેવી રીતના આખું આ સ્કેમ હેન્ડલ કરી રહ્યો છે એટલે કહું છું ને ત્રણેઉ જનરેશન તમને બાળકોને લઈને પણ ફિલ્મ જોવી ગમે જોઈ શકે કે જોઈ શકે બાળકોને પણ મજા આવશે કે યાર જયારે ફેમિલી પ્રોબ્લેમ આવે ત્યારે અમારે શું કરવું જોઈએ બચ્ચા તરીકે તો એ પણ એમને ગમશે બાળકો ઇન્વોલ્વ થઈ શકે સ્ટોરી ની અંદર એટલે હું હંમેશા કઉ છું કે તમે ઘણી વાર ડેટ પર છોકરા છોકરી જતા હો તમારે ફેમિલી એ જો સાથે ડેટ પર જવું હોય ઇટ્સ અ ફેમિલી ડેટ મૂવી ધેટ ઇઝ અ રીલી ગુડ દિવાળી વાર રિલીઝ થાય છે તો એક્સટેન્ડેડ ફેમિલી ડેટ થશે ઘરે જે બધા મહેમાન આવ્યા છે બધા સાથે જોવા જઈ શકે એન્ડ આઈ ઓલસો વોન્ટ ટુ આસ્ક કે સ્ટાર કાસ્ટ તો ઉમદા હે પણ

પછી તો નો આખો ખેલ છે કે તમે એક સિચ્યુએશન મૂકો અને તમે શું રિએક્ટ કરો છો અને એમાં આવા એક્ટર્સ હોય તો પછી શું ધમાલ થઈ જાય એટલે આખી પ્રોસેસ છે ને ત્યાં બનતી હોય છે રાધર ધેન પેપર પર પેપર પર સિચ્યુએશન બને પણ હ્યુમર છે સેટ પર ક્રિએટ થાય ગ્રેટ અને અમાર તો સાચે એક બે ઇન્સિડન્ટ એવા થયા છે કે જે લોકો મેડ થઈ જાય અમારે એક એવો સિક્વન્સ છે કે જેમાં મૃણાલ એક ખાટલા પર બેઠી છે અને એની સામે સાપ આવ્યો છે અને ફેમિલી સામેની બાજુ છે

ચંદીગઢમાં શૂટ કરતા હતા અને ચંદીગઢમાં ત્યાં સાચો સોરી પટિયાલામાં સાચો જ સાફ ખેતરમાંથી આવ્યો અને એ લોકોના મોઢાના રિએક્શન એવા હતા કે એ લોકોને એમ કે મેં કહ્યું નથી એ લોકોને સાચો સાપ આવવાનો છે વીએફએક્સ માં પણ મેં જાણી જોઈને આવું કર્યું પણ મેં પણ જાણી જોઈને નથી કર્યું એ જે રિએક્શન હતા એ જે રિયલ જે રિએક્શન જે કેપ્ચર થયા એ મને બહુ સરસ મળ્યા અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે હું મારા ગુરુ માનું કે સ્વિઝરલેન્ડમાં એમનું ઘર છે ચાર્લી ઓકે તો મેં કીધું મારે એમાં શૂટ કરવું છે જે પોસિબલ જ નથી કોઈના માટે પોસિબલ નથી પણ મેં કીધું કે મારી જેન્યુનિટી હું એટલો જેન્યુનલી ત્યાં જઈને એની સાથે વાત કરીશ ને ત્યાંના લોકો જોડે એની ફેમિલી સાથે

તો આજ મૂવી આજ મૂવી આજ મૂવી જેની અમે વાત કરી રહ્યા છે આંખ મિચોલી એ બે કલાક ચાર્લી ચેપલિન ઘરના અંદર શૂટ થઈ છે તો એમના આશીર્વાદ પણ બે હાથ થી હશે આપણી સાથે ગ્રેટ યાર એની લાકડી થોડી વાગી જાય મને હા બે કલાક માં મને ગ્રેટ ગ્રેટ વોટ એન અમેઝિંગ ઇન્ટરવ્યુ લાઈક વાત કરીને જ કેટલી બધી મજા પડે છે અને આઈ એમ શ્યોર કે આનાથી ડબલ ટ્રિપલ મજા જ્યારે તમે આંખ મિચોલી જોવા જશો ત્યારે કરશો એન્ડ એઝ સર સેડ એઝ તમે તમારી ફેમિલી સાથે આંખ મિચોલી નહીં કરો આ મૂવી જોતી વખતે શાંતિથી બેસીને બધા જ સાથે મળીને આ મૂવી ખુલીને જોઈ શકશે વિચ ઇઝ ગ્રેટ એન્ડ થેન્ક યુ સો મચ બટ લાસ્ટલી ઉમેશ સર સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ગુજરાત તો મારું છે ને અહીંયા તો મારે જ વાત કરવા આવી પડે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કંઈ લાવી રહ્યા છે હા બે ફિલ્મ બે સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યો છું ઓકે એક ફિલ્મ નું જે રાઇટિંગ વર્ક છે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે તો બહુ જલ્દી એનું કાસ્ટિંગ થશે અને આઈ થિંક 2024 માં તમને ફિલ્મ જોવા મળશે ઇનસાઇડ અપ ડેટ્સ ગ્રેટ થેન્ક્સ ફોર કમિંગ ટુ રેડ FM સર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ગાઈસ